तो भावनगरना कलेक्टर द्वारा कोरोना ने लेने क्या प्रकार की कामगिरी करवामां आवी रही छे तंत्र द्वारा ते जणाववामां आव्युं। बीजी तरफ भावनगरना रेंज आईजी साथे पण मंतव्य न्यूजे खास बातचीत करी जेमां लॉकडाउन नो क्या प्रकार अमल करावामां आवी रह्यो छे ते तमाम परिस्थिति नो ताग मेळव्यो। रेंज आईजी अशोक कुमार यादव साथे खास बातचीत। हाल जे लॉकडाउन की परिस्थिति है तेमां लईने सरकार द्वारा जे त्रण तबक्का में लॉकडाउन आपवामां आव्यु छे तरह खास जोवा जोईए तो हवे जे चौथा तबक्का लॉकडाउन आपवामां आव्युं, परंतु जे त्रण तबक्का लॉकडाउन हतुं तेमां तंत्रनी ऑल ओवर केवी कामगीरी रही छे ते अंगे आपणे भावनगरना रेंज आईजी अशोक कुमार यादव अपनी साथ जोड़ाया छे, तेमनी पासेथी जाणीए। साहेब, मंतव्य न्यूज़मां आपनुं स्वागत छे। साहेब, खास करीने जोवा जोईए तो जे त्रण तबक्कामां सरकार द्वारा लॉकडाउन आपवामां आव्युं हतुं, खास तंत्रनी પોલીસ તંત્રની જે કામગીરી છે તે કઈ રીતની રહી અને પોલીસ તંત્ર દ્વારા લોકોને કેવો સહકાર મળ્યો? અત્યાર સુધી જે ત્રણ તબક્કા લોકડાઉન થયા છે એ ત્રણેય તબક્કામાં પબ્લિકનો ખૂબ જ સારો પ્રતિસાદ અને તમામ જે સમાજના વર્ગોનો ખૂબ જ સપોર્ટ એ પોલીસને મળેલો છે। પોલીસ સાથે ભાવનગર રેન્જમાં લગભગ 1000થી વધારે વોલન્ટિયર્સ એ પોલીસ સાથે ખડે પગે 24 કલાક કામગીરી કરે છે। સમાજના તમામ જે આગેવાનો છે, તમામ જે લોકો છે, એ તમામનો ખૂબ જ સારો સહકાર એ મળેલના કારણે આજે લોકડાઉન તો ખૂબ જ સક્સેસફુલ હતો। કોઈ પણ પ્રકારની પબ્લિકને તકલીફ નહીં પડે એ પ્રકારની વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવેલી હતી અને આખા લોકડાઉન દરમિયાન પબ્લિક અને પોલીસ વચ્ચે અને વહીવટી તંત્ર વચ્ચે ખૂબ જ સારો કોઓર્ડિનેશનના કારણે એ અત્યાર સુધી ખૂબ જ સક્સેસફુલ લોકડાઉન થયેલું છે। સાહેબ, ખાસ કરીને જોવા જઈએ જે લોકડાઉન નો ચોથો જે તબક્કો આવવાનો છે તેમાં ખાસ જે કામગીરી પોલીસની હશે શું રહેશે, કઈ રીતની રહેશે? હવે જે લોકડાઉન ફોર્સ જે સરકાર નક્કી કરશે એ પ્રમાણે જે નિયમો આવશે એ નિયમો અમે કડકાઈથી અમે પાલન કરાવીશું। અત્યાર સુધી તમામ જે સરકારના જે નિયમો હતા એ તમામને કડકાઈથી પાલન કરવામાં આવેલ હતો।